માંડવી તાલુકા મોતીવાડા ભાજપના નેતાઓના ઘરે કોરોના મહેમાનોની ભીડ વચ્ચે નાચ્યો। લગ્નમાં મોટી સંખ્યામાં લોકો નાચતા નજરે પડતા સરકારની ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા। લગ્ન સમારંભનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પારડી પોલીસ લગ્નના ઘરે દોડી કાર્યવાહી હાથ ધરી। પારડી તાલુકાના યુવા મોરચાના ઉપપ્રમુખ અને મોતીવાડા પંચાયત સભ્યના ઘરે લગ્ન પ્રસંગ હતો। ધરમપુરના એપીએમસીના ચેરમેનના ભાઈના છોકરાની જાનમાં જાનૈયાઓ લગ્નમાં નાચ્યા। મોટીવાડા હાઈવે એપિકલ હોટલ પાસે રાત્રિના વરઘોડો કાઢી બેન્ડવાજા સાથે જાનૈયાઓની ભીડ ઉમટી। વલસાડ જિલ્લામાં ફરી એક વખત લગ્નમાં કોરોનાના નિયમના ધજાગરા ઉડ્યા છે। આ વખતે પારડી તાલુકાના ખડકી ગામમાં હાઈવે પર આવેલી એક હોટલમાં યોજાયેલા લગ્ન સમારંભમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। લગ્ન સમારંભમાં કોવિડ-19ની ગાઈડલાઈનને નેવે મૂકી અને જાનૈયાઓ ડીજે અને બેન્ડના તાલે નાચતા જોવા મળ્યા હતા। જો કે લગ્ન સમારંભમાં ભાજપના યુવા નેતાના પરિવારમાં હોવાથી મુદ્દો અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। નેશનલ હાઈવે પર આવેલી હોટલની બાજુમાં જ યોજાયેલા આ લગ્ન સમારંભનો વિડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। જો કે આ સમગ્ર પ્રકરણ મુદ્દે શરૂઆતમાં પોલીસ પણ અજાણ હતી। બનાવની વિગત મુજબ પારડી નજીક મોતીવાડા હાઈવે પર આવેલી એપિકલ હોટલમાં એક લગ્ન સમારંભ યોજાયો હતો। આ લગ્ન સમારંભ પારડી તાલુકાના ભાજપના યુવા મોરચાના ઉપપ્રમુખ દેગીશ આહિરના પરિવારમાં હતો। લગ્નમાં ગઈ રાત્રે ધરમપુરથી જાન આવી હતી। જો કે લગ્નના માંડવે અને જાનમાં મોટી સંખ્યામાં જાનૈયાઓ હાજર રહ્યા હતા। કોવિડ-19ના નિયમ પ્રમાણે નિયત સંખ્યામાં જ લગ્ન સમારંભમાં આમંત્રણ આપવા સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે। તેમ છતાં ભાજપના યુવા નેતાના ઘરે યોજાયેલા આ લગ્ન સમારંભમાં અંદાજે 300થી વધુ મહેમાનોની ભીડ જોતા કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા હતા અને કોઈ પણ જાતના નિયમો પાડ્યા વિના ભાજપના યુવા નેતાના ઘરે યોજાયેલા લગ્ન સમારંભમાં જાનૈયાઓની ચિક્કા ભીડ જામી હતી। હાઈવેની બાજુમાં જ આવેલી હોટલમાં ડીજેના તાલે જાનૈયાઓ નાચતા નજરે પડ્યા હતા, ત્યારે હાઈવે પર જ યોજાયેલા આ વરઘોડાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। જો કે આ સમગ્ર પ્રકરણ બાબતે શરૂઆતમાં પોલીસ પણ અજાણ હતી। જો કે વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પારડી પોલીસ સુધી પણ વાત પહોંચી હતી। આથી હવે પોલીસે પણ આ મામલે જરૂરી તપાસ હાથ ધરી છે। મહત્વપૂર્ણ છે કે થોડા સમય અગાઉ વલસાડ શહેરમાં નાઇટ કર્ફ્યુના ભંગ બદલ વલસાડ સિટી પોલીસ દ્વારા એક નવવરવધુને સામે કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં મોડી રાત્રે લગ્ન કરી અને પરત ફરેલી જાનને રોકી અને વલસાડ સિટી પોલીસ દ્વારા વરવધુની સાથે અણછાજતનું વર્તન કરી અને તેમને કલાકો સુધી સિટી પોલીસ સ્ટેશનમાં રોકી રાખવામાં આવ્યા હતા, ત્યારે પણ પોલીસની કાર્યવાહી વગોવાઈ હતી। જો કે ભાજપના યુવા નેતાના ઘરે યોજાયેલા લગ્ન સમારંભમાં નિયમોને નેવે મૂકી ઉમટેલી ભીડ અંગે હજુ સુધી પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી અને આજે સવારે પારડી પોલીસ મોતીવાડા કાર્યવાહી કરવા પહોંચી હોવાની વિગતો મળી છે। ત્યારે જોવાનું એ રહેશે કે પોલીસ હવે શું કાર્યવાહી કરે, જેના ઉપર સૌની નજર રહી છે।